નમસ્કાર મિત્રો, એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી. મિત્રો, અત્યારે એક બહુ જબરજસ્ત ન્યૂઝ આવી રહી છે, જેની અંદર પૂરેપૂરો ડેટા છે. એવું નહીં કે ખાલી ન્યૂઝ છે, ઓફિશિયલ ડેટા છે, ઓફિશિયલ માહિતી છે, જેમાં લખેલું છે કે ભાઈ તમારું જે રિઝલ્ટ છે એ ખૂબ જલ્દી એટલે કેટલું બધું જલ્દી. જુઓ, બોર્ડ પરીક્ષા માર્ચ 2024 ધોરણ 10 અને ધોરણ 12 રિઝલ્ટ પરિણામ હવે માત્ર 15 દિવસની અંદર આવશે. ધોરણ 10 અને 12 બોર્ડ એક્ઝામ માટે જે નિર્ણય છે એ કઈ રીતના શું લીધો એ વસ્તુ આપણે હવે ડિટેલમાં જોવાના છીએ. તો ચેનલ પર નવા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગઈકાલે મહાશિવરાત્રિ ગઈ છે એટલે એ શિવરાત્રિ પર તમે જો ભગવાનને માનતા હોય તો પ્લીઝ એક વખત હેપી શિવરાત્રિ અથવા તો જય મહાદેવ, હર હર મહાદેવ તમે એક વખત કોમેન્ટની અંદર કરી દેજો એટલે મને ખબર પડશે કે તમે લોકો કેટલા એક્ટિવ છો ભગવાન માટે પણ. ઓકે, અને આ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા, કેમ કે એક્ઝામ નજીક આવે છે એટલે કંઈ પણ સારું કામ કરીએ તો સામે રિઝલ્ટ આપણને કેવું મળે, સારું મળે. એટલે બીજાને ખુશ કરવાનો ટ્રાય કરજો, અત્યારે વિડીયોને લાઈક કરી દેજો. ઓકે, ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ વહેલું આપવા બોર્ડનો નિર્ણય. ઓકે, વહેલું એટલે કેટલું વહેલું એ આપણે જોઈશું. ફોકસ ક્લિયર છે ને? ઓકે, બોર્ડનું જે પરિણામ છે એના માટે આ વખતે 60ની બદલે 500 ઓપરેટર ડેટા એન્ટ્રી કરશે. હવે જુઓ, જેવી એક એક્ઝામ પતી જાય છે, એક્ઝામ પૂરી થાય એટલે એક ઓપરેટર હોય જે તરત જેટલા પણ વિષયો એના ડેટા એન્ટ્રી કરતા હોય છે. હવે દર વર્ષે 60 જેટલા ઓપરેટર હોય છે જે ડેટા એન્ટ્રી કરતા હોય છે, 60ની જગ્યાએ આ વખતે 500 ઓપરેટર છે. હવે 60 ઓપરેટર ડેટા એન્ટ્રી કરે અને રિઝલ્ટ 2 મહિનામાં આવે. 60 ઓપરેટર ડેટા એન્ટ્રી કરતા હતા દર વર્ષે, રિઝલ્ટ 2 મહિનામાં આવતું હતું. તો આ વખતે 500 ઓપરેટર ડેટા એન્ટ્રી કરે છે, તો વિચારો રિઝલ્ટ કેટલું જલ્દી આવશે. એટલે અમારી ગણતરી પ્રમાણે રિઝલ્ટ 15 દિવસમાં આવી જવું જોઈએ, બરાબર. મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ થયાના બીજા દિવસથી જ ડેટા એન્ટ્રીનો પ્રારંભ થઈ જશે. એટલે કે કેટલા રિઝલ્ટમાં કેટલા માર્ક્સ લાયા છે એ બધો ડેટા એની અંદર એ થઈ જશે. શિક્ષણ વિભાગના 250 MIS ડેટા એન્ટ્રીમાં જોડાવાના છે. ખાનગી એજન્સી દ્વારા ડેટા એન્ટ્રીમાં લગભગ 60થી 70 લોકો જોડી શકે છે અને આમ અમારી પાસે બસ આટલો જ સ્ટાફ છે. તેથી આ વખતે આ પ્રકારનું બહાર કાઢતી એજન્સી બાનમાં લેવી શિક્ષણ વિભાગે સમગ્ર રાજ્યની અંદર અભિયાન અંતર્ગત કામ કરતા 250 જેટલા યોગ્ય લાયકાત ધરાવતા MISને ડેટા એન્ટ્રીની અંદર જોડવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની અંદર પૂર્ણ થયાના બીજા દિવસથી મૂલ્યાંકન કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થયા પછી ખાનગી એજન્સી એટલે કે ડેટા એન્ટ્રી કરશે. હવે એ બધું ફાલતુ ફલાણું નથી જોવું, મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે રિઝલ્ટ 15 દિવસની અંદર મળી જવાનું છે, જેનો પૂરેપૂરી માહિતી અમે તમને આપી રહ્યા છીએ લાઇવ કવરેજ સાથે. 15 દિવસની અંદર ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવશે, એના પછીના 5 દિવસમાં 10મા ધોરણનું, પછી 12 આર્ટ્સ કોમર્સનું આવશે. જુઓ એક વખત, ઓકે, ધોરણ 10 12નું રિઝલ્ટ આ તો પતી ગયું. ઓકે, બોર્ડની પરીક્ષાની અંદર એક બહુ સારી એવી પહેલ ચાલુ કરવામાં આવી છે બોર્ડ એક્ઝામ માટે, જે છે બોર્ડની પરીક્ષાની અંદર પરીક્ષા શરૂ થયાના અને છૂટવાના સમયે અધિકારીઓ પેટ્રોલિંગ કરશે. બોર્ડ એક્ઝામ જે છે એ પૂરી થશે અથવા તો બોર્ડ પરીક્ષા દરમિયાન ટ્રાફિકની અંદર જો કોઈ વિદ્યાર્થી અટકાશે તો પોલીસ બાઇક પર સેન્ટર સુધી પહોંચાડવાની જવાબદારી લઈ લીધી છે. અહીંયા ટ્રાફિક શાખાના સર્કલવાઇઝ 3-3 ટીમો મળી અને કુલ 36 ટીમની ફાળવણી કરવામાં આવેલી છે. ટ્રાફિકની શક્યતા છે ત્યાં અગાઉથી પોલીસ મૂકવામાં આવશે. જે વિદ્યાર્થી લેટ થઈ ગયો છે એને બાઇક પર અથવા તો પોલીસના વાહન મારફતે એને એક્ઝામ સેન્ટર સુધી પહોંચાડવાની જોરદાર પહેલ છે. તો એ બદલ વેરી ગુડ કે આવી રીતના પહેલ ચાલુ કરી છે. રિંગ રોડ અમદાવાદની વાત છે, આપણે તો ગોધરાવાળા છીએ. ઓકે, બોર્ડનું પરિણામ વહેલું આવવાનું છે. જાહેર કરવા માટે મૂલ્યાંકનના બીજા દિવસથી માર્ક્સની જે એન્ટ્રી છે એ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીને ધ્યાને લઈ અને પરિણામ વહેલું જાહેર કરવા માટે કવાયત જાહેર કરી દેવામાં આવી છે. કવાયત છે અને એની અંદર કવાયત એટલે એ નહીં, આ જુઓ, ચૂંટણીને ધ્યાને લઈને બોર્ડનું પરિણામ જાહેર કરવાનું છે અને એના માટેની જે કામગીરી છે એ ચાલુ થઈ ગઈ છે. એક સાથે 500 ઓપરેટર કામગીરી કરી રહ્યા છે. 500 અત્યારે નહીં, બોર્ડ પરીક્ષા પતે પછી બધા એક્ઝામ જ નહીં પતી તો કંઈથી કામગીરી કરવાના.
એક સાથે 500 ઓપરેટરો કામગીરી કરશે. જે રિઝલ્ટ બનતા 2 મહિના લાગે છે એ રિઝલ્ટને 15 દિવસમાં બનાવી દેશે. ડેટા એન્ટ્રી થઈ જશે. પેપર ચેક કરવાવાળાની સંખ્યા વધી ગઈ છે. દરેક જગ્યાએ જે પહેલાં સેન્ટર્સ હતા પેપર ચેક કરવાના, તો એ સેન્ટર્સની સંખ્યા વધી ગઈ છે. એટલે ઓવરઓલ પેપર જે છે એ સ્પીડની અંદર ચેક થઈ રહ્યા છે. અને દરેક પેપરને ચેક કરવા માટે 20-25 મિનિટનો ટાઈમ બધાને આપવામાં આવે છે. એ તો જે ટાઈમ છે એ તો આપવો જ પડે, બરાબર. પેપર શાંતિથી ચેક થાય છે, પણ એક સાથે મલ્ટિપલ લોકો એ પેપરને ચેક કરી રહ્યા છે, શિક્ષકો ચેક કરી રહ્યા છે. ડેટા એન્ટ્રી પણ વધુમાં વધુ સ્પીડમાં થઈ રહી છે. 500 લોકો એક સાથે ડેટા એન્ટ્રી કરી રહ્યા છે, એટલે રિઝલ્ટ 15 દિવસની અંદર આવી જશે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ સાથે જ આ વિડીયોને હું વિરામ આપું છું. તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, અને કોઈ પણ નાનામાં નાની ઇન્ફોર્મેશન તમને ચેનલ પર મળશે. થેન્ક યુ સો મચ. ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરો તો પછી વિડીયોની અંદર મને એવું થશે કે આ લોકો બોર્ડ એક્ઝામ આપવા જાય છે ખાલી હાથે. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો આઈ હોપ કે તમારા બહુ સારામાં સારા માર્ક્સ આવશે અને તમે લોકો સારા માર્ક્સથી પાસ થશો. ઓલ ધ બેસ્ટ.